સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. ચાલો મિત્રો જોઈએ વ્યક્તિ વિશેષમાં આજે અરવિંદ ઘોષ વિશે. અરવિંદ ઘોષની આજે છે મિત્રો જન્મ જયંતિ, જેથી કરીને આપણે લઈને આવ્યા છીએ અરવિંદ ઘોષ વિશે સંપૂર્ણ માહિતી. આપણે બધી જ ડિટેલ જોશું અને આમાંથી મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ નીકળી શકે છે એવી બધી જ માહિતી પણ આપણે જોવાના છીએ. તો જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનની સાથે, અને જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો હવે શરૂ કરીએ. મૂળ નામ છે અરવિંદ ઘોષ, જાણીતું નામ છે મહર્ષિ અરવિંદ ઘોષ. જન્મ તારીખ મિત્રો છે 15 ઓગસ્ટ 1972. જન્મ સ્થળ છે હુગલી જિલ્લાના કન્નર ગામમાં. પિતાનું નામ છે ડોક્ટર કૃષ્ણધન ઘોષ. માતાનું નામ હતું સ્વર્ણલતા. વ્યવસાય તો કે સ્વાતંત્ર સેનાની અને તત્વચિંતન ચિંતક હતા. મૃત્યુ થયું તેમનું 5 ડિસેમ્બર 1950 ના રોજ પોન્ડિચેરીમાં. હવે જાણીએ આપણે બધી જ માહિતી કે જે તમારી માટે જાણવી જરૂરી છે. દેશની આઝાદી માટે લડત ચલાવનાર અને બાદમાં અધ્યાત્મ તરફ વળી જનાર શ્રી અરવિંદ ઘોષના જીવનના પ્રસંગો વિશે તેમજ બધી જ માહિતી આપણે મેળવીશું. ચાલો જોઈએ હવે જન્મની વાત કરીએ તો શ્રી અરવિંદ ઘોષનો જન્મ 15 ઓગસ્ટ 1872 ના રોજ કોલકાતા ખાતે થયો હતો. તે વખતે આ વિસ્તાર બ્રિટિશ ઇન્ડિયામાં આવતો હતો. તેઓ જાણીતા સ્વાતંત્ર સેનાની અને આધ્યાત્મ ગુરુ હતા. તેમના પિતાનું નામ કૃષ્ણધન ઘોષ હતું. તેમની માતાનું નામ સ્વર્ણલતા દેવી હતું. તેમના પિતા રંગપુર અને ખુલના ખાતે સર્જન તરીકે વ્યવસાય કરતા હતા. ઉપરાંત બ્રહ્મો સમાજના સભ્ય પણ હતા. તેમની માતા સ્વર્ણલતા દેવીના પિતા શ્રી રાજનારાયણ બોઝ સમાજમાં અગ્રણી વ્યક્તિ હતા. અરબિંદોના જન્મ માટે તેણીએ કલકત્તાના વધુ આરોગ્યપ્રદ વાતાવરણમાં મોકલવામાં આવી હતી. અરબિંદોને બે મોટા ભાઈ બેનઈ ભૂષણ અને મનમોહન હતા. એક નાની બહેન સરોજિની અને એક નાનો ભાઈ બરિન્દ્ર કુમાર પણ હતા. અભ્યાસની વાત કરીએ તો યુવાન અરવિંદનો ઉછેર અંગ્રેજી બોલતા થયો હતો, પરંતુ નોકરો સાથે વાતચીત કરવા માટે તેઓ હિન્દુસ્તાનીનો ઉપયોગ કરતા હતા. તેમનો પરિવાર બંગાળી હોવા છતાં તેમના પિતા બ્રિટિશ સંસ્કૃતિને શ્રેષ્ઠ માનતા હતા. તેને અને તેના બે ભાઈ બહેનોને દાર્જિલિંગની અંગ્રેજ બોલતી લોરેટો હાઉસ બોર્ડિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. તેઓની ભાષા કૌશલ્ય સુધારવા માટે થઈને તેમના પિતા કૃષ્ણધન ઘોષ ઈચ્છતા હતા કે તેમના પુત્રો ભારતીય સિવિલ સર્વિસીસ ICSમાં દાખલ થાય, જે લગભગ 1000 લોકોનો સમાવેશ કરતી ભદ્ર સંસ્થા છે. આ માટે તેઓ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરે તે જરૂરી હતું. તેથી જ ઈસવીસન 1879માં આખો પરિવાર ઇંગ્લેન્ડ જતો રહ્યો. ત્રણેય ભાઈઓને માન્ચેસ્ટરમાં રેવરેન્ડ WH ટ્વેરની તાલીમ હેઠળ મૂકવામાં આવ્યા. ટ્વેર કોંગ્રીગેશન ચર્ચના મંત્રી હતા, જેમણે કૃષ્ણધન ઘોષ રંગપુર ખાતેના તેમના બ્રિટિશ મિત્રો થકી ઓળખાતા હતા. છોકરાઓને ટ્રેવેટ અને તેની પત્ની દ્વારા લેટિન શીખવવામાં આવ્યું હતું. સારી અંગ્રેજી શાળાઓમાં પ્રવેશ માટે આ એક પૂર્વ શરત હતી અને 2 વર્ષ પછી ઈસવીસન 1881માં બે ભાઈ અને બહેનો માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાં દાખલ થયા. અરવિંદ ઘોષને નોંધણી માટે ખૂબ જ યુવાન ગણાવવામાં આવતા હતા અને તેમણે ટ્વેક્સ સાથે તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. ઇતિહાસ, લેટિન, ફ્રેન્ચ, ભૂગોળ અને અંકગણિત શીખ્યા. જોકે વેટ્સને ધર્મ ન શીખવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ છોકરાઓ અનિવાર્યપણે ખ્રિસ્તી ઉપદેશો અને ઘટનાઓથી સંપર્કમાં આવ્યા હતા, જેનાથી અરવિંદ કંટાળી ગયા હતા અને કેટલીક વાર તેને બગાડતા પણ હતા. તેમનો તેમના પિતા સાથે બહુ ઓછો સંપર્ક હતો, જેમણે તેમના પુત્રોને ઇંગ્લેન્ડમાં હતા જ્યારે જેમણે તેમના પુત્રો ઇંગ્લેન્ડમાં હતા ત્યારે માત્ર થોડા જ પત્રો લખ્યા હતા, પરંતુ ત્યાં જે સંદેશાવ્યવહાર હતો તે દર્શાવે છે કે તેઓ ભારતમાં અંગ્રેજોને તેમના કરતા ઓછા વહાલા બની રહ્યા હતા.
એક પ્રસંગનું વર્ણન કરતા અરવિંદ તેમને બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર એટલે કે હાર્ટલેસ તરીકે ઓળખે છે. બરોડામાં નોકરી. અરવિંદને આઈસીએસમાં કોઈ રસ નહોતો અને તે સેવા માટે ગેરલાયક ઠેરાવવાના હેતુપૂર્વક ઘોડેસવારી પ્રાયોગિક પરીક્ષામાં મોડા પહોંચ્યા. આ સમયે બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ઇંગ્લેન્ડમાં પ્રવાસ કરી રહ્યા હતા. અરવિંદે તેના માટે બરોડા રાજ્ય સેવામાં સ્થાન મેળવ્યો અને તેના માટે રાજકુમારને મળવાની વ્યવસ્થા કરી. તેઓ ઇંગ્લેન્ડ છોડીને ભારત ફેબ્રુઆરી 1893માં પહોંચ્યા. ભારતમાં કૃષ્ણધન ઘોષ, જેઓ તેમના પુત્રને પ્રાપ્ત કરવાની રાહ જોઈ રહ્યા હતા, તેમને બોમ્બના તેમજ એજન્ટો દ્વારા ખોટી માહિતી આપવામાં આવી હતી કે અરવિંદ જે વહાણ પર મુસાફરી કરી રહ્યા હતા તે પોર્ટુગલના દરિયાકાંઠે ડૂબી ગયું છે. આ સમાચાર સાંભળીને તેમના પિતાને આઘાત લાગ્યો અને તેમનું અવસાન થયું. ઈસવીસન 1893માં અરવિંદ ઘોષ બરોડા ખાતે રાજ્ય સેવામાં જોડાયા. પ્રથમ સર્વેક્ષણ અને સમાધાન વિભાગમાં કામ કર્યું, બાદમાં મહેસૂલ વિભાગમાં અને પછી સચિવાલયમાં સ્થળાંતર કર્યું હતું અને ગાયકવાડના મહારાજા માટે વ્યાકરણ શીખવવા અને ભાષણો લખવામાં મદદ કરવા જેવા ઘણા પ્રચુરણ કામ ઈસવીસન 1897 સુધી પણ કર્યા હતા. ઈસવીસન 1897માં બરોડામાં તેમના કામ દરમિયાન તેમણે બરોડા કોલેજ, હાલની જે મહારાજી સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા છે, તેમાં પાર્ટ ટાઈમ ફ્રેન્ચ શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બાદમાં તેમણે વાઇસ પ્રિન્સિપાલના પદ પર બઢતી આપવામાં આવી હતી. બરોડા ખાતે તેમણે સંસ્કૃત અને બંગાળીનો સ્વ અભ્યાસ કર્યો હતો. રાજકારણમાં પ્રવેશ વિશેની વાત જોઈએ તો બરોડામાં તેમના રોકાણ દરમિયાન તેમણે હિન્દુ પ્રકાશ સામાયિકના ઘણા લેખોમાં યોગદાન આપ્યું હતું અને બરોડા કોલેજ બોર્ડના અધ્યક્ષ તરીકે બોલ્યા હતા. તેમણે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળના રાજકારણમાં સક્રિય લેસ લેવાનું શરૂ કર્યું. પડદા પાછળ કામ કર્યું કારણ કે બરોડા રાજ્યના વહીવટમાં તેમની સ્થિતિએ તેમને સ્પષ્ટ રાજકીય પ્રવૃત્તિથી પ્રતિબંધિત કર્યા હતા. બંગાળ અને મધ્યપ્રદેશના પ્રતિકાર જૂથો સાથે જોડાયા. શ્રી અરવિંદ ઘોષે લોકમાન્ય તિલક અને સિસ્ટર નિવેદિતા સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. લગ્ન અને શિક્ષણમાં યોગદાન જોઈએ તો ઈસવીસન 1901માં કલકત્તાની મુલાકાતે તેમણે સરકારી સેવામાં વરિષ્ઠ અધિકારી એવા શ્રી ભોપાલ ચંદ્ર બોઝની 14 વર્ષની પુત્રી મૃણાલિની સાથે લગ્ન કર્યા. તેઓ પોતે તે સમયે 28 વર્ષના હતા. ઇન્ફ્લુએન્ઝા રોગચાળા દરમિયાન 17 વર્ષ પછી ડિસેમ્બર 1918માં મૃણાલિનીનું અવસાન થયું હતું. ઈસવીસન 1906માં તેમણે કલકત્તાની નેશનલ કોલેજના પ્રથમ આચાર્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય યુવાનોને રાષ્ટ્રીય શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. તેમની રાજકીય પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે ઓગસ્ટ 1907માં આ પદ પરથી તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. નેશનલ કોલેજ હાલમાં જાદવપુર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, તે કોલકાતા તરીકે તે ચાલુ પણ હજી છે. રાજકારણમાં સક્રિયતા. તેમણે દાદાભાઈ નવરોજીની આગેવાની હેઠળ ઈસવીસન 1906ની કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી હતી અને સ્વરાજ, સ્વદેશ અને બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણના 4 ગણા ઉદ્દેશ્યોની રચનામાં કાઉન્સેલિંગ તરીકે ભાગ લીધો હતો. ઈસવીસન 1907માં કોંગ્રેસના સુરત અધિવેશનમાં રાજ્ય મધ્યસ્થીઓ અને ઉગ્રવાદીઓનો મોટા કાર્યક્રમો હતા, જેમાં તેમણે બાળ ગંગાધર તિલક સાથે ઉગ્રવાદીઓની સાથે આગેવાની લીધી. આ સત્ર પછી કોંગ્રેસનું વિભાજન થયું. ઈસવીસન 1907-8માં અરવિંદ ઘોષે રાષ્ટ્રવાદી ઉદ્દેશ્યને સમર્થન આપવા, ભાષણો આપવા અને જૂથો સાથે મિટિંગ કરવા માટે પુણે, બોમ્બે અને બરોડાનો વ્યાપક પ્રચાર કર્યો હતો. આલીપોર બોમ્બ કેસના સંબંધમાં મે 1908માં તેમની ફરી ધરપકડ પણ કરવામાં આવી હતી. જેલ પરિસરમાં મુખ્ય ફરિયાદી સાક્ષી નરેન ગોસ્વામીની હત્યા બાદ આગામી ટ્રાયલમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
જેના કારણે તેમની સામેનો કેસ તૂટી ગયો હતો. ત્યાર પછી તેમને એક વર્ષ અલગ અલગ જેલવાસ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી તેણે અંગ્રેજીમાં કર્મયોગીન યોગીન અને બંગાળીમાં ધર્મ નામના બે નવા પ્રકાશનો શરૂ કર્યા. તેણે આધ્યાત્મિક બાબતોમાં તેમના ધ્યાનના રૂપાંતરનો સંકેત આપતા ઉત્તરપાર ભાષણ પણ આપ્યું હતું. તેમના નવા સામાયિકોમાં તેમના લખાણોને કારણે તેમની સામે બ્રિટિશ સંસ્થાનવાદી સરકારનું દમન ચાલુ રહ્યું અને એપ્રિલ 1910માં તેઓ પોંડિચેરી ગયા, જ્યાં બ્રિટિશ સંસ્થાનવાદી ગુપ્ત પોલીસ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખતી હતી. જુલાઈ 1905માં ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું. આનાથી બ્રિટિશરો સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો, જે નાગરિક અશાંતિ તરફ દોરી ગયો અને ક્રાંતિકારીઓના જૂથો દ્વારા રાષ્ટ્રીયવાદી ઝુંબેશ શરૂ થઈ, જેમાં શ્રી અરવિંદ પણ સામેલ હતા. ઈસવીસન 1908માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડની હત્યા કરવાનો પ્રયાસ કર્યો, જે રાષ્ટ્રવાદીઓ સામે ખાસ કરીને ગંભીર સજાઓ આપવા માટે જાણીતા ન્યાયાધીશ હતા. જોકે તેમના ઘોડાની ગાડી પર ફેંકવામાં આવેલો બોમ્બ તેમનું લક્ષ્ય ચૂકી ગયો અને તેના બદલે બીજી ગાડીમાં ઉતર્યો અને બે બ્રિટિશ મહિલાઓ અને બેરિસ્ટર પ્રિંગલ કેનેડીની પત્ની અને પુત્રીની હત્યા કરી. હુમલાના આયોજન અને દેખરેખના આરોપસર શ્રી અરવિંદની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આલીપોર જેલમાં એકાંત કારાવાસમાં કેદ કરવામાં આવ્યા હતા. આલીપોર બોમ્બ કેસની સુનાવણી એક વર્ષ સુધી ચાલી હતી, પરંતુ આખરે 6 મે 1909 ના રોજ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના બચાવ પક્ષના વકીલ ચિત્તરંજન દાસ હતા. આધ્યાત્મ તરફ પ્રયાસ. શ્રી અરવિંદ ઘોષે કહ્યું કે આલીપોર જેલમાં વિવેકાનંદ દ્વારા તેમની મુલાકાત કરવામાં આવી હતી. એ હકીકત છે કે જેલમાં એક પખવાડિયા સુધી મારા એકાંતમાં ધ્યાન દરમિયાન વિવેકાનંદ મારી સાથે બોલતા હોય એવો અવાજ હું સતત સાંભળતો હતો અને તેમની હાજરીનો અહેસાસ થતો હતો. તેમની આત્મકથાત્મક નોંધોમાં શ્રી અરવિંદે જણાવ્યું હતું કે જ્યારે તેઓ પ્રથમ વખત ભારત પાછા આવ્યા ત્યારે તેમને શાંતિની વિશાળ લાગણી અનુભવી હતી. તે આ સમાજવાદી સમાજ સમજાવી શક્યા નહીં અને સમયાંતરે આવા વિવિધ અનુભવો કરતા રહ્યા. તે સમયે તે યોગ વિશે કંઈ જાણતા ન હતા અને બ્રહ્માનંદના શિષ્ય એવા મિત્ર ગંગાનાથ પાસેથી તેણે શીખેલા કેટલાક નિયમો સિવાય શિક્ષો વિના તેનો અભ્યાસ શરૂ કર્યો હતો અને ઈસવીસન 1907માં બારીને અરવિંદ ઘોષનો પરિચય મહારાષ્ટ્રીયન યોગી વિષ્ણુ ભાસ્કર લેલે સાથે કરાવ્યો હતો. તેઓ યોગી પાસેથી મળેલા માર્ગદર્શનથી પ્રભાવિત થયા હતા, જેમણે તેમને આંતરિક માર્ગદર્શન પર આધાર રાખવાની સૂચના આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના બાહ્ય ગુરુ કે માર્ગદર્શનની જરૂર નથી. ઈસવીસન 1910માં અરવિંદ ઘોષે તમામ રાજકીય પ્રવૃત્તિઓમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી અને ચંદનનગરના મોતીલાલ રોયના ઘરે છુપાઈ ગયા. જ્યારે બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર તેમના પર પ્રકાશિત થયેલા ટુ માય કન્ટ્રીમેન નામના હસ્તલિખિત લેખના આધારે રાજદ્રોહીનો કેસ ચલાવવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અરવિંદે પોલીસને ખુલ્લી કાર્યવાહી કરવા માટે દાવપેચ ચલાવી અને 4 એપ્રિલ 1910ના રોજ વોરંટ જાહેર કરવામાં આવ્યું, પરંતુ વોરંટનો અમલ થઈ શક્યો નહીં કારણ કે તે તારીખે તે પોંડિચેરી પહોંચ્યો હતો, જે તે સમયે ફ્રેન્ચ લોકોની હતી અને અરવિંદ ઘોષ સામેનું વોરંટ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આશ્રમ પોંડિચેરીમાં શ્રી અરવિંદ ઘોષે પોતાને તેમના આધ્યાત્મિક અને દાર્શનિક કાર્યો માટે સમર્પિત કર્યા અને ઈસવીસન 1910થી ઈસવીસન 1950 સુધી તેઓ ત્યાં જ રહ્યા. ઈસવીસન 1914માં 4 વર્ષના એકાંત યોગ પછી તેમણે આર્ય નામનું માસિક ફિલોસોફિકલ મેગેઝિન શરૂ કર્યું. ઈસવીસન 1921માં આનું પ્રકાશન બંધ થઈ ગયું હતું. ઘણા વર્ષો પછી તેમણે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થાય તે પહેલા આમાંની કેટલીક કૃતિઓમાં સુધારો પણ કર્યો હતો. આ પ્રકાશનમાંથી મળેલી કેટલીક પુસ્તક શ્રેણીઓ હતી ધ લાઈફ ડિઝાઇન, ધ લાઈફ ડિવાઇન, ધ સિન્થેસિસ ઓફ યોગ, એસેસ ઓન ધ ગીતા,
ધ સિક્રેટ ઓફ ધી વેદ, હિમ્સ ટુ ધ મિસ્ટિક ફાયર, ધ ઉપનિષદ, ભારતમાં પુનઃજીવન, યુદ્ધ અને સ્વનિર્ધાર ધારણ, ધ હ્યુમન સાયકલ, ધ આઈડિયલ ઓફ હ્યુમન, હ્યુમન યુનિટી અને ધ ફ્યુચર પોએટ્રી વગેરે આ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવી હતી. પોન્ડિચેરીમાં તેમના રોકાણની શરૂઆતમાં થોડા અનુયાયીઓ હતા, પરંતુ સમય જતાં તેમની સંખ્યામાં વધારો થયો હતો. પરિણામે ઈસવીસન 1926માં શ્રી અરવિંદો આશ્રમની રચના થઈ અને ઈસવીસન 1926થી તેમણે પોતાની જાતને શ્રી અરવિંદો તરીકે ઓળખાવાનું શરૂ કર્યું. શ્રીનો સામાન્ય રીતે સન્માન તરીકે ઉપયોગ થાય છે. નોબેલ પુરસ્કાર માટેની પસંદગી, તો કે 15 ઓગસ્ટ 1947ના રોજ શ્રી અરવિંદ ઘોષે ભારતના ભાગલાનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને આશા છે કે રાષ્ટ્ર કાયમ માટે સ્થાયી થયેલ હકીકતોને સ્વીકારશે નહીં અથવા તો કામ ચલાવ લાભ કરતા વધુ કંઈ પણ તરીકે સ્વીકારશે નહીં. ઈસવીસન 1943માં સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે અને ઈસવીસન 1950માં શાંતિના નોબેલ પુરસ્કાર માટે એમ બે વાર તેમણે નોબેલ પુરસ્કાર માટે નામાંકિત પણ કરવામાં આવ્યા હતા. મૃત્યુની વાત કરીએ તો શ્રી અરવિંદોનું 5 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું. લગભગ 60,000 લોકો તેમના શરીરને શાંતિથી આરામ કરતા જોવા માટે હાજર રહ્યા હતા. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ યોગિક ફિલસૂફી અને સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાન માટે તેમની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અખબારોએ તેમના મૃત્યુની સ્મૃતિમાં પણ ઉજવણી કરી હતી. આ હતી મિત્રો અરવિંદ ઘોષ વિશેની સંપૂર્ણ માહિતી. માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા વિડીયો જોવા માટે મિત્રો જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન પ્રિપેરેશનની સાથે. તેમજ મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.